વર્તમાન કાળમાં બહુ મોટામાં મોટો ડિસીઝ અધિરાય. ધીરજ નથી કોઈને. હું નીચે ઉતરું અને ગાડી રેડી જોઈએ, અને જો ડ્રાઈવર આગો પાછો થયો ખલાસ સટકલી, આ તો માજી સટકલી. ક્યાંય ધીરજ નહીં. ભગવાન પાસે પ્રાર્થના કર્યા પછી પણ ધીરજ નહીં. તમે કેટલા ડોક્ટર બદલશો? આખી દુનિયાના ડોક્ટર બદલી નાખશો પણ તમને તમારું ધાર્યું રિઝલ્ટ નહીં મળે, એ તો વેઇટ કરવું જ પડે. અને હું તમને એમ કહું કે તમે ભગવાનને પ્રાર્થના કર્યા પછી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈતું હોય તો રેડી, ભગવાન આપવા તૈયાર. પણ સામે ભગવાનની એક કન્ડિશન છે, કન્ડિશન છે કે જેમ ધર્મ કર્યા પછી, પ્રાર્થના કર્યા પછી તને ફળ ઇન્સ્ટન્ટ જોઈએ છે, તો પાપ કર્યા પછી એનું પણ પરિણામ ઇન્સ્ટન્ટ ભોગવવાની તૈયારી રાખજો. છો તૈયાર? જુઠ્ઠું બોલ્યા ફટાક દઈને જીભ કપાઈ જશે, રેડી? ચોરી કરી હાથ કપાઈ જશે, રેડી? આંખને જ્યાં ત્યાં ફટકાવી આંખ ખતમ થઈ જશે, રેડી? નહીં, પાપ કર્યા પછી પાપના રિઝલ્ટ નથી જોઈતા. ધર્મ કર્યો, પુણ્ય કર્યું, એનું ઇન્સ્ટન્ટ ફટાક દઈને રિઝલ્ટ જોઈએ. તો ભાઈ, નિયમ તો બે જગ્યાએ સરખા હોય, કાયદા તો બે જગ્યાએ સરખા હોય, ધર્મનું ફળ ઇન્સ્ટન્ટ ન પણ મળે. એટલા માત્રથી ધર્મમાં કોઈ તાકાત નથી, પ્રભુમાં કોઈ તાકાત નથી. આવી માન્યતા નહીં કરવાની. પ્રભુનો પ્રભાવ શું હોય છે તો પછી બતાવીશ. પહેલા મારે તમને પૂછવું છે, તમને કોના પર વિશ્વાસ? નંબર એક પૈસા પર, નંબર બે પુણ્ય પર, નંબર ત્રણ પુરુષાર્થ પર, કે નંબર ચાર પ્રભાવ પર? સમજીને બોલજો. ચારે ચાર પી થી શરૂ થાય છે, તમને યાદ રહી એટલા માટે કરું છું. નંબર એક, નંબર એક પૈસો, નંબર બે પુણ્ય, નંબર ત્રણ અને નંબર ચાર ઉત્તરોત્તર ચડિયાતા છે.